આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર મહિલા સલામતીની ચર્ચા સુરતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ પોલીસ કમિશનર અને કલેક્ટર સાથે મહિલાઓ સાથે અત્યાચાર કરનારને કડક સજા થાય અંગે ચર્ચા કરી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યએ કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓને મહિલાઓના પ્રશ્નોમાં ગંભીરતા દાખવીને તેમને સંભાળવા માટે સૂચનો કર્યા હતા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈએ કહ્યું કે મહિલાઓને તંત્ર પહેલાં તબક્કે સાંભળીને કાઉન્સેલિંગ કરે તે જરૂરી સુરતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ દક્ષિણ ગુજરાતમાં ચાલતા ત્રિદિવસીય કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે મહિલા આયોગના સભ્યની અધ્યક્ષતામાં કલેક્ટર પોલીસ કમિશનર ડીઈઓ સહિતના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવે છે જેમાં તેમણે કોરોના કાળમાં મહિલાઓ સાથે વધતી ઘરેલુ હિંસા અંગે વાત કરી છે ડોક્ટર રાજુલબેન દેસાઈએ પોલીસ તંત્રની સાથે તમામને તંત્રએ કહ્યું કે મહિલાઓની સુરક્ષાને લઈને સાવધ થવાની જરૂર છે મહિલાઓ સાથે થતા અપરાધ વખતે ઘણી વખતે તેમને સંભાળવામાં પણ આવતી નથી હોતી પ્રાથમિક તબક્કે તેમને સાંભળીને કાઉન્સેલિંગ કરવું જોઈએ બાદમાં તેની ફરિયાદ નોંધવી જોઈએ પોલીસ પ્રાથમિક તબક્કે મહિલાઓને માત્ર સાંભળે છે અને પછી ફરિયાદ નોંધે તે અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા પોલીસ પ્રાથમિક તબક્કે મહિલાઓને માત્ર સાંભળે અને પછી ફરિયાદ કરે તે ગંભીર અપરાધોની ચર્ચા કરવામાં આવી હતી સ્પીડ ન્યૂઝ 17 સુરત लीगल एड फैसिलिटीज उसको कानूनी सलाह मुफ्त में मिलती है सेकंड पुलिस रिगार्डिंग एनी असिस्टेंस शी नीड कोई महिला को चाहिए वो पीड़ित है वो व्यथित है वो दुखी है उनको जस्ट काउंसलिंग चाहिए कोई एफआईआर लॉन्च करने की जरूरत नहीं है दिस इज द ग्राउंड लेवल प्रोजेक्ट मैक्सिमम महिला यह चाहती है सेकंड स्टेज है एफआईआर रजिस्टर करना फर्स्ट ये है तो ये हमारा बेस है और जहां तक डिमांड इन दिनों इसकी है बिकॉज ऑफ कोविड काफी सारे डीआई मतलब डोमेस्टिक वायलेंस की कंप्लेंट कमीशन तक भी पहुंचती है जी राष्ट्रीय महिला आयोग द्वारा दक्षिण गुजरातना त्रिदिवसीय कार्यक्रम में आज रोज सूरत वहीवटी तंत्र साथे कलेक्टर श्री जिला पुलिस अधीक्षक श्री डीडीओ अने तमाम अधिकारियों साथे नी आ मीटिंग में મહિલા લક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર સમીક્ષા થઈ જે પ્રકારે તંત્ર કાર્યરત છે એમાં વધારે સક્ષમતા કે એક સારું રિઝલ્ટ મળી શકે એના માટે આગામી સમયમાં કેવા પ્રયત્નો હાથ ધરી શકાય એ વિષય પર ખાસ ચર્ચા કરવામાં આવી સાથે સાથે કંઈક ઇનોવેટિવ્સ આઈડિયા દીકરીઓના શિક્ષણ માટે હોઈ શકે મહિલાઓની સુરક્ષા માટે હોઈ શકે અને સમાજમાં એક સ્વસ્થ વાતાવરણ જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર ડિસ્ક્રિમિનેશન્સનું વાતાવરણ કઈ રીતે રિમૂવ કરી શકાય એના માટે મેરી બેટી મેરા અભિમાન આ વિષય પર આપણે બહુ સંવેદનશીલતાથી કાર્ય કરવાની જરૂર છે કોફી વિથ કલેક્ટર જેવા પ્રોગ્રામ દ્વારા યુથ સાથે ઇન્ટરેક્શન કરવાની જરૂર છે જેનાથી ભારત દેશની યુવા પેઢીને વહીવટમાં વિશ્વસનીયતા અને પારદર્શિતા આવી શકે આ પ્રકારના વિવિધ નવા વિચારો સાથે થઈને આજની મીટિંગ અમારી સંપન્ન થઈ છે